સાંપિત્રોડાએ ભારતના લોકો વિરૂદ્ધ આપેલા વિવાદિત નિવેદનનો અમદાવાદમાં વિરોધ થયો છે. અમદાવાદના લાલ દરવાજા ખાતે ભાજપના કાર્યકર્તા, અમદાવાદ શહેર પ્રમુખ અને અમદાવાદ પશ્ચિમ બેઠકના સાંસદે વિરોધ કર્યો છે. ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ વિરૂદ્ધ સૂત્રોચ્યાર કરીને પ્રદર્શન કર્યું છે. સાથે કોંગ્રેસ દેશના લોકો પાસે માફી માંગે તેવી ભાજપે માંગ કરી છે. વિરોધ પ્રદર્શન અંગે અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ અમિત શાહે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે સાંપિત્રોડાએ દેશના લોકોનું અપમાન કર્યું છે. કોંગ્રેસ દેશમાં ભાગલા પાડવાની નીતિ કરી રહ્યું છે. સાથે અમદાવાદ પશ્ચિમ બેઠકના સાંસદ કિરીટ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસની નીતિ દેશના વિરોધમાં વાત કરવાની નીતિ છે. આ કારણે જ કોંગ્રેસના સલાહકારે અમેરિકામાં દેશના લોકોનું અપમાન કર્યું છે. દેશના જુદા જુદા ભાગમાંથી જે લોકો વસે છે એમના કલર ઉપર, એમની ચામડી ઉપર બીજા જુદા દેશોના સાથે સરખામણી કરીને દેશના નાગરિકોનું અપમાન કર્યું છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારત એક છે, બધાની માં ભારત માતા છે, અને એમાં આ આવી કાંકરી ચાળો કરીને દેશમાં ભાગલા પડાવવાની નીતિ કોંગ્રેસ કરી રહી છે, એ દુઃખદ છે. અમે તેનો વિરોધ કરીએ છીએ કે કોંગ્રેસની એક પ્રકારની એની એક ઇમેજ છે કે ચાહે દેશમાં હોય કે વિદેશમાં હોય, દેશની ગરિમા નીચે થાય, દેશની છાપ હલકી થાય, દેશના જો વિરુદ્ધમાં વાત થાય એ પ્રકારની દેશમાં પણ અને વિદેશમાં પણ. આપ સૌએ જાણ્યું કે અહીંયા અમારા સૌ પ્રદેશ, અમારા શહેર અધ્યક્ષ અને સૌ વરિષ્ઠ કાર્યકરોએ આજે વિરોધ કર્યો છે. સેમ પિત્રોડાજી છે જે કોંગ્રેસના મેન્ટર છે, જે રાહુલ ગાંધીના મુખ્ય સલાહકાર છે, અને એમણે અમેરિકાની અંદર જે પ્રકારે ટિપ્પણી કરી છે, રેશિયલ ટિપ્પણી કરી છે, એમણે ટિપ્પણી કરી છે કે ઉત્તર પૂર્વના લોકો ચાઇના જેવા દેખાતા હોય છે, એમણે ટિપ્પણી કરી છે કે દક્ષિણ ભારતના લોકો એ આફ્રિકન જેવા દેખાતા હોય છે, એમણે ટિપ્પણી કરી છે કે પશ્ચિમ ભારતના લોકો એ અફઘાન જેવા દેખાતા હોય છે, એમણે ટિપ્પણી કરી છે કે ઉત્તર ભારતના લોકો એ સફેદ રંગ ધરાવતા હોય છે. મને લાગે છે કે આ વંશીય, આ રેશિયલ ટિપ્પણી છે અને દેશની ગરિમાને હાનિ પહોંચાડે એવી ટિપ્પણી છે. ત્યારે સમગ્ર દેશમાં અને આજે કર્ણાવતી મહાનગર ખાતે પણ અહીંયા સરદાર સાહેબની પ્રતિમાની સમક્ષ અમે લોકોએ એનો વિરોધ કર્યો છે.